નમસ્તે વિદ્યાર્થીને બેનો, આજે આપણે ભણીશું મેથ્સ ચેપ્ટર 2.4 દાખલા નંબર 4। ત્રણ દાખલા સુધી આપણે ભણી ગયા, હવે આજે આપણે જોવાનું છે દાખલા નંબર 4 અવયવ ઉપાડો। બરાબર, પહેલો દાખલો છે 12x² - 7 + 1। હવે આ અવયવ છે ને તમે લોકો આઠમા ધોરણમાં ભણી ગયા છો, પણ ફરીથી જો આમાં એકય વર્ગમૂળનો નિયમ, ઘનમૂળનો નિયમ લાગે એવું દેખાતું નથી, તો સૌથી પહેલાં તમારે શું કરવાનું કે ચેક કરવાનું પહેલું સહગુણક અને છેલ્લો સહગુણક, બેયને ગુણાકાર કરવાનો, પહેલો પદનો સહગુણક અને છેલ્લા પદનો સહગુણક, એટલે 12 × 1 = 12। બરાબર છે, તો તમારે મેઇન સેને પકડી રાખવાનું, 12ને પકડી રાખવાનું, પહેલાં અને છેલ્લા પદોનો ગુણાકાર કરી, કેનો ગુણાકાર કરવાનો, સહગુણકોનો, એટલે એક્સની સાથે જે હોય એનો ગુણાકાર કરવાનો। હવે તમારે શું કરવાનું છે કે ગુણાકાર કરીને 12 લઈ આવો સાઈડમાં। જો આ વસ્તુ છે ને એ રફમાં લખવાની તમારે, બરાબર, મેં તમને ખાલી બતાવેલી છે અહીંયા, બાકી લખવાની રફમાં। હવે આ જે તમે ગુણાકાર કરેલો છે, બરાબર, કેટલા આવ્યા, 12, તો તમારે શું કરવાનું, ગુણાકાર કરીને 12 લઈ આવો, બરાબર, એવું સાઈડમાં લખી નાખવાનું, અને અહીંયા છેલ્લા પદની આગળ શું લખેલું છે ને એ ચેક કરવાનું, જો સરવાળો હોય તો સરવાળો લખવાનો અને બાદબાકી હોય તો બાદબાકી લખવાની। અત્યારે શું દેખાય છે તમને, સરવાળો દેખાય છે, તો સરવાળો કરી અને અહીંયા જે વચ્ચેનું પદ હોય એ લઈ આવવાનું। વચ્ચેનું પદ શું આપેલું છે, તો કે 7 આપેલું છે, તો અહીંયા શું લખવાનું તમારે, 7। ફરીથી એકવાર કહીશ, પહેલાં અને છેલ્લા પદનો ગુણાકાર કરવાનો, એની આગળ શું કરવાનું, ગુણાકારની નિશાની, યાદ રખાવું છું ખાલી, ગુણાકારની નિશાની કરવાની, ગુણાકાર કરીને 12 લઈ આવો અને સરવાળો કરીને, કેમ કે અહીંયા સરવાળાની નિશાની છે, સરવાળો કરી વચ્ચેનો જે સહગુણક હોય એ લઈ આવવાનો, તો કેટલો છે, 7। હવે તમે વિચાર કરો કે ગુણાકાર કરીને 12 આવે અને સરવાળો કરીને 7 આવે, એટલે હવે તમારે શું વિચારો, આમાં આપણે આ લખી નાખ્યું એના ઉપરથી આપણને સહેલું પડી ગયું કે ગુણાકાર કરીને મારે 12 લઈ આવવાના છે, એવી સંખ્યા ગોતવાની છે જેનો ગુણાકાર કરીએ તો 12 આવે અને સરવાળો કરીએ તો 7 આવે। તો એવી કઈ સંખ્યા છે જેનો ગુણાકાર 12 થાય અને સરવાળો 7 થાય, તો કે 4 × 3 = 12। બરાબર, 4 × 3 શું થઈ જશે, 7 થઈ જશે, એટલે તમારે ગુણાકાર કરીને 4 × 3 = 12 આવી ગયું અને સરવાળો કરી 4 × 3 કેટલા આવી ગયા, 7 આવી ગયા। હવે નિશાની છે ને, જે નિશાની, બરાબર છે, સરવાળો છે ને, એટલે બે પદની નિશાની સરખી આવશે, પણ એ નિશાની કઈ દેવાની, તો કે વચ્ચેની નિશાની દેવાની, વચ્ચે શેની નિશાની છે, બાદબાકીની, તો આ બેને શું દઈ દેવાનું, બાદબાકી દઈ દેવાની। બરાબર, એટલે આ તમારે રફમાં કરવાનું હોય, પણ મેં તમને આમાં અહીંયા અત્યારે વચ્ચે કરીને બતાવ્યું છે। હવે મારે શું કરવાનું છે, તો કે મેં પહેલું પદ એમને એમ લખી નાખ્યું, બરાબર, હવે મેં ભાગ શું પડ્યા, તો કે 4 × 12, તો −4x અને −3x, આ જે ભાગ પાડેલા છે ને એને ક્યાં લખવાનું, વચ્ચે લખવાનું, બને ત્યાં સુધી જો આ બેમાંથી જે મોટી સંખ્યા હોય ને, મોટી સંખ્યા એને આગળ લખવાની, ક્યાં લખવાની, આગળ લખવાની। બરાબર, એટલે તમારે એ ધ્યાન રાખવાનું કે મોટી સંખ્યાને આગળ લખવાની, નાની સંખ્યા પાછળ લખવાની, અને આ છેલ્લું જે છે 1 × m, આ આપણે કોની બદલે લખેલું છે, તો કે આ જે 7x છે ને એની બદલે લખેલું છે। બરાબર, હવે આમાં 4 પદ મળ્યા, બે બે પદના ભાગ પાડેલો, ચલો બે પદના ભાગ પાડું છું, આ બે પદ અને આ બે પદ, આમાંથી કોમન નીકળતું હોય ને એ કાઢવાનું, આ પાછળ જેવું આવી જ જશે, જો 4ના પાડામાં ક્યાંય 12 આવે, યાદ કરો, બરાબર, તો 4 અને 1, જો આની પાસે 1x છે અને આની પાસે 1x છે, તો 4x ને આપણે કોમન કાઢીએ, તો 4x અહીંયાથી હું 4x લઈ લઈશ, બરાબર છે, તો 4 × 3 = 12 થઈ ને, તો અહીંયા કોણ વધશે, 4 લઈ લીધા તો વધશે કોણ, 3 વધશે, 4 × 3 = 12, 4 મેં લઈ લીધા તો વધે કોણ, 3, જો આની પાસે 2x છે, 1x મેં લઈ લીધો તો વધે કેટલા, 1x વધે, બરાબર, −ના −, જો 4x તો મેં આખે આખું બારે કાઢી લીધું છે, તો અહીંયા કોણ વધશે, 1 જ વધશે। આટલા પદની વાત શું થઈ ગઈ, પૂરી થઈ ગઈ, હવે બીજું પદ આવ્યું 3x + 1, બરાબર, આમાંથી શું કોમન કાઢીએ આપણે, 3x - 1 છે, મારી પાસે 1 કાઉન્સ બન્યો છે, એ 3x - 1 છે, મારી પાસે અહીંયા શું છે, વત્તા,
तो बे जगह थी कोने कॉमन काढ़ी लेवाना, माइनस ने कॉमन काढ़ी लेवाना, तो माइनस वन त्रण एक्स ओछा एक। जो अहीं थी हूँ माइनस कॉमन काढ़ीश तो आ त्रणनी निशानी बदली जाशे, ई शू थई जाशे प्लस थई जाशे, प्लस होय त्यां शू थई जाय माइनस। जो तमे माइनस ने बारे खेंचो तो अंदरना पदोनी निशानी शू थई जाय, फरी जाय, बधी अंदरनी निशानी फरी जाय। अहींयाथी माइनस कॉमन काढ्युं एटले आ त्रण छे ई माइनस हता तो एनी जग्याए शू थई गया, प्लस थई गया। અને આ જે પ્લસ હતું એની જગ્યાએ શું થઈ ગયું, માઇનસ થઈ ગયું, બરાબર। હવે તમે ચેક કરો કે આ અને આ બે કેવા છે, તો કે સરખા છે, બે સરખા છે, તો હું કેટલી વાર લખી નાખું, એકવાર લખી નાખું, બરાબર। આને કોમન કાઢી અને એકવાર લખી નાખું। હવે જો આ કૌંસ નીકળી જાય અહીંયાથી તો કોણ વધશે, ચાર એક્સ વધશે, તો ચાર એક્સ લખી નાખો। આ કૌંસ નીકળી જાય તો કોણ વધશે, માઇનસ વન વધશે, તો માઇનસ વન લખી નાખો। તો આ તમારો શું થઈ જશે, આન્સર થઈ જશે, બરાબર છે, આન્સર। એવી રીતે બીજો દાખલો છે, મેં શું કીધું, તો કે પહેલા અને છેલ્લા પદનો ગુણાકાર કરવાનો, તંદુ છ, બરાબર। પછી આ જે આવે એને લખી નાખવાનું, ગુણાકાર કરીને છ લઈ આવો, પછી ચેક કરવા જાઓ છેલ્લા પદની આગળ કેની નિશાની છે, તો કે સરવાળાની નિશાની છે, તો સરવાળો કરી અને વચ્ચેનું પદ શું છે, તો કે સાત, એ લખી નાખો। ગુણાકાર કરીને છ લઈ આવો, સરવાળો કરીને શું લઈ આવો, સાત લઈ આવો। તો છ એકુ છ અને છ વત્તા એક એટલે સાત। હવે ફરીથી એ જ લખવાનું, પહેલું પદ લખી નાખવાનું અને છેલ્લું પદ લખી નાખવાનું। આ જે વચ્ચેનું સાત એક્સ છે એની જગ્યાએ શું લખવાનું, આપણે ભાગ પાડ્યા હોય એ લખી નાખવાના, છ એક્સ વત્તા એક્સ, બરાબર। એટલે એ આવી જશે વચ્ચેનું પદ। આમાંથી આપણે કોમન કાઢવાનું છે, શું કોમન કાઢશું આપણે, જો બે એક્સનો વર્ગ અને છ એક્સ બે કોમન નીકળશે, આની પાસે તંદુ છ એટલે આની પાસે એ બે છે અને આની પાસે તો બે છે, બરાબર। બે એક્સ કોમન નીકળીએ, કાઢીએ આપણે, તો અહીંયા કોણ વધશે, બે લઈ લીધા, અહીંયાથી બે લઈ લીધા, એક્સ કેટલા છે, બે છે, તો આપણે એક લીધો તો હજી એક વધશે, એટલે એક્સ અહીંયા લખો, વત્તા એક, તંદુ છ, બે લઈ લીધા, કોણ વધશે, તો કે ત્રણ વધશે, એક્સ છે, એક્સ એ એકલો છે, એટલે અહીંયા શું લખી નાખીએ, એક્સ દઈ દીધો, તો અહીંયા કાંઈ આવશે ને। આમાં જો વચ્ચે કેની નિશાની આવી, વત્તાની નિશાની આવી, તો અહીંયા એ વચ્ચે કેની નિશાની આવશે, વત્તાની નિશાની જ આવશે। બે કૌંસ કેવા થઈ ગયા, સરખા થઈ ગયા, તો આ અને આ કૌંસ કેવો નીકળી જશે, કોમન નીકળી જશે। વધશે શું, તો કે ટુ એક્સ વત્તા એક, બરાબર છે, એ વધશે, તો આ તમારો શું આવી જાય, તો કે આન્સર। ત્રીજો અને ચોથો દાખલો છે એ જાતે કરવાનો છે। નમસ્તે।